હેલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો માં આશાપુરા ગુજરાતી હાઈસ્કૂલ નામના એજ્યુકેશન માં સર્વે વિદ્યાર્થી મિત્રો આદેશ પ્રકાર છે આજે આપણે ધોરણ 12 માં અર્થશાસ્ત્રમાં વિદેશ વેપારમાં આજે આપણે જોઈશું એનામાં ભારતના વિદેશ વેપારનું મતલબ સ્વરૂપ અને દિશા કયા પ્રકારની છે એના સાથે સાથે આપણે આગળ જોઈએ પ્રમાણે વિશ્વ વેપારના હિસ્સામાં ભારતની જીડીપી શું છે એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરી હતી સાથે સાથે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત એ પણ આપણે સ્પષ્ટ કર્યો ઝડપથી વિકસતા દેશો તરીકે ઉભરતા અર્થતંત્ર તરીકે તેમની ઓળખ પામી હતી કે વિકાસશીલની સાથે
અને દેશ વિકાસ માં પ્રાથમિક વસ્તુઓનો હિસ્સો ઘટે છે અને ઔદ્યોગિક વિકાસ નો હિસ્સો વધે છે. ભારત માં 70 અને 80 ના દાયકા માં એ આ પ્રકારના વલણો જોવા મળ્યા છે. નિકાસ ની ગતિવધતા વિકાસ ના ભાવ અને વિકાસ ના નિભાવ માટે નિકાસ લક્ષી ઉદ્યોગો માટે અને ઉદ્યોગો નું વૈવિધ્યકરણ તથા વિસ્તૃતિકરણ માટેની આયાત વધે છે. જેમ કે વચગાળાની વસ્તુઓ, કાચો માલ, સ્પેર પાર્ટ્સ, પેટ્રોલ, નવીન ટેકનોલોજી વગેરે વિકાસની પ્રક્રિયા સાથે શું ભારતમાં વધતી ગઈ છે. ઈસવીસન 1991 પછી ભારતમાં આયાત અને નિકાસનો સ્વરૂપ નોંધપાત્ર રીતે બદલાયું. ભારતની આયાતમાં અનાજ અને ખેતીલક્ષી આયાત ખૂબ વધી. પરંપરાગત નિકાસો જેવી કે ચા, કોફી, શણ વગેરેના કુલ નિકાસોમાં પૈસો ઓછો થયો છે. તો વગેરે જેવી બાબતો છે આનામાં દર્શાવે છે કે ભારત દેશનું જે સ્વરૂપ છે એ આવી તાજા કાચી વસ્તુઓ, કાચી ધાતુઓ સાથે કાચો માલ પુરવઠો કરીને આયાત નિકાસો થતી હોય છે. જેના ભારતના જે 1961 પછી જેટલા પણ જે આયાતો થતી હતી કે નિકાસો જે ભારત કરતો હતો વસ્તુઓનો એનામાં એ નિકાસમાં ખૂબ જ વધારો થતો હતો અને આયાતમાં પછી એમની આયાતો કરવી પડતી હતી. તે જ રીતે નિકાસનો સ્વરૂપ પણ બદલાય. સમગ્ર પ્રાથમિક ક્ષેત્રનો વસ્તુનો ફાળો 1961માં 42.44% હતો. તે વધીને 2014-15માં તે ઘટીને ફક્ત કેટલો થયો હતો 12.3% જેટલો રહ્યો હતો. તેની સામે તૈયાર કપડાઓની વસ્તુઓનો નિકાસ હિસ્સો જે 1961માં 0.8% હતો તે 2014-15માં વધીને કેટલો થયો હતો 4% જેટલો થયો હતો. બધી જ ઉત્પાદિત વસ્તુઓનો કુલ નિકાસનો હિસ્સો જે 1961માં 45.3% જેટલો હતો તે 2014-15માં વધીને કેટલો થયો હતો 66.7% જેટલો થયો હતો. પેટ્રોલને લગતી નિકાસનો કુલ વસ્તુ નિકાસમાં ફાળો 1961માં 1.1% હતો તે 2014-15માં 18.3%